Good morning. Good morning. પ્રસાદી તમે માનશો ને, એની ઘરે હું આની પેલા બે વાર છે ને અલગ અલગ સાલ ભૂલીને આવી ગયો. કાલ વળી યાદ આવ્યું, એને મેં ખીજાણો કીધું એટલે વળી એને કાઈ દીધી, એટલે કાલ તો યાદ કરીને રિયા પર્સમાં રાખી દીધી. હવે પ્લાનિંગ થઈ ગયો છે અમારો, આજે બધું હજી નક્કી કરવાનું છે. કાલે જવા માટે લોંગ રૂટ છે, લોંગ ગાડીમાં. ચોરાનું શાક છે એમ ને આજે? સરસ. લ્યો મજા મજા. આ ટૂંકમાં બે ડબ્બી આપી દો. કાંઈ નહીં, કાંઈ ભાગવું જ છે. એક આ કેળા ને ફોન નાખ દેજો. ચાલો, ઘણો ખરો નાસ્તો લેવાઈ ગયો છે. આ મેક્સન માં જે થેપલા લીધા છે, આની પેલા મને કોઈ પૂછતા હતા તો કહી દઉં, વેક્યુમ પેકિંગ હોય, આ ફોરેન બી લઈ જઈ શકો. અથાણું આવે અંદર અને 3 મહિનાની વેલિડિટી હોય, 10 નંગ આવે એકની અંદર, અને ખાવામાં બી બહુ સરસ છે. એટલે થેપલા, ગાંઠિયા, વેફર, ચિપ્સ, ચટણી, લસણની ગ્રીન ચટણી, બધું જ આવી ગયું છે હવે. ચાલો હવે ઘરે જઈ ફટાફટ નાહી લઉં. આવી ગયા હાલ આ ઘર માટેનું જમી લીધું. કોણ કોણ બાકી જમવાનું? ચોરા બટેટા નું ડ્રાય શાક. સાંજની ચા બની રહી છે, વાસણ ભેગા ભેગા સાથે ગોઠવાઈ રહ્યા છે. પર્સ છે મારું, વોલેટ છે, ટાઈમસર આવી ગયું, સારું કહેવાય. એમેઝોનમાંથી મંગાવેલું છે, અત્યારે જે હું હાલમાં વાપરું છું ને
એ પણ આ જ છે. જો કલર ફરી જાય આખો, અને સ્મેલ અત્યારે હવે બહુ ખરાબ આવે છે આમાંથી, એટલા માટે હવે ચેન્જ કરવું છું. બાકી સેમ એ જ વસ્તુ છે. શું લઈને આવ્યો આટલું બધું? તમારી સ્ત્રીને કપડા, ઓકે, તમારી માટે થેલો, ઓકે, તમારી માટે પેસ્ટ અને શેમ્પૂ અને દવા, તમારી આટલું લઈને આવ્યું છે. ઓહો, અને ઘર માટે ઘી. ઓહો, સાંજના 7:05 થઈ ગઈ છે. હવે હું લેપટોપ લઈને બેસું છું, બે ત્રણ રીલ ના વોઇસ આપ્યા આમ જો, અને એક્સપ્રેશન જો, એટલે આ જે કઈ બી આપણે લક્ઝરી લાઈફ જીવો છો ને, એ હું કામ કરવું છું એની જીવો છો. જેનું આપણે કામ લીધું હોય, કામ પૂરું કરવું પડશે કે નહીં? 6 દિવસ માટે જાય છે તો 1/2 કલાક. તો એ કામ કરું છું, હું સ્ટુડિયો જાઉં છું, તમે આવજો પાછળથી મને લઈને. હા, જાઓ સ્ટુડિયોનું કામ પતાવો તમે, પછી બજારમાં આપણે આરે જઈશું. આવું છે. આજે છે પરશુરામ જયંતી, ને અમારા ફ્લેટમાં નીચે મહાપ્રસાદ ને મહાઆરતી છે. આરતી હવે ચાલુ થશે, પણ મને બહુ ઈચ્છા હતી પણ નહીં ભેગું થાય. હજી મારે બેગ પેકિંગ કરવાનું છે, હજી થોડી શોપિંગ ગઈ બાકી છે, એટલે હવે આનંદ ફ્રી છે અને હવે અમે જશું. બહુ જ સરસ રંગોળી કરી છે. પરશુરામ જયંતી છે, તેની પૂજા ચાલુ છે. ચડો સોરોમાં પ્રોગ્રામ છે, જમણ વારપી છે અહીંયા. આજે ટાઈમ ઓછો છે, ચાસુ જલ્દી 9:05 એન્ટ્રી બંધ થઈ જાય. તમારે શોપિંગ થઈ ગઈ? ઓકે, તમારી શોપિંગ ચાલુ છે. બીજી લઈ લીધું કે બાકી છે? બીજી લઈ. આ બ્લેક છે, આ છે રેડ, એટલે હું એક્સેલ માં છે. આવું પડકું, આવું ક્યાં છે તમારે? આવું કરું જોરો સોરો માં. બધા લોકો નીચે જમવા ગયા છે, હું ને રિયાજ બે આજે નથી ગયા. ઓલરેડી તમે અવાજ ઉપરથી આઈડિયા આવતો હશે, 3 વોઇસ આપવાના હતા રીલનું જે એડિટ કરતા હોય ને, એમાં ગળું સાવ ખરાબ થઈ ગયું છે. ટાઈમ નથી, અત્યારે 9:30 વાગ્યા છે, જસ્ટ આવ્યા અમે. આ ગળું ખરાબ થઈ ગયું છે, દવા સારું દેવા છે, 3 દિવસની આ લેવી છે, દવા લેવી જ પડશે. બીજી જમવા માટેનો ટોકન લેવાનો હતો, જે ગઈકાલે લેવાનો હતો. આનંદ નહોતા આવવાના અને હું મમ્મીની ઘરે આજે જવાની હતી, એટલે અમે અમારા ટોકન નહોતા લીધા, એટલે અમે ગયા નથી. ટોકન નહોતા લીધા, પ્લસ કદાચ ચાલો આપણે જાય તો એમ કઈ કોઈ ના ના પાડે જમવામાં, કેમ કે કોન્ટ્રીબ્યુશન પ્રસાદનું છે. આમ કાંઈ કોઈ એવું નથી કે બધાના ભાગે પડતા કાંઈ પૈસા દેવાના જતા કે એવું કાંઈ નથી, પણ ટાઈમ અત્યારે બહુ ઓછો છે. હજી બેગ પેક કરી જ નથી અમારા બેનમાંથી કોઈ, અને હવે વિડીયો મારા અપલોડ કરવાના છે. હું જાઉં છું તો 2-3 દિવસ જે કાંઈ બી કામ છે એ અપલોડિંગ હવે ચાલુ કરીશ, એટલે બેગ પેક કરીશ. બધું સમય ટૂંકમાં બહુ કિંમતી છે, તો હું 12 વાગે રાતે હજી સૂઈ શકીશ, સવારે વહેલું જવાનું છે અમારા લોકોને, એટલે વિડીયો શેડ્યુલ થાય છે. મેડમ રાડું ઉપર રાડું પડે છે, હાલો હાલો હાલો, ભૂલી જાઉં પછી આમાં વિડીયો શેડ્યુલ કરવામાં. વાહ, બટેટાનું શાક, ખીચડી, છાશ ગરમ કઈ છે? કેવા દિવસો આવી ગયા, આવી ગરમીમાં નોર્મલ પાણી નાખીને છાશ પીવું છું. પાપડ, મરચા, ડુંગળી ભરી. ઓકે, લે તમારી પેલા ક્યારે આવી ગઈ? જમી લીધું. હે, કેવું રહ્યું?
સરસ છે. હાઈ ક્લાસ. હા, કઢી ને ખીચડી. વાહ. અમે હવે અહીંયા ખીચડી શાક ખાશું. જો કામ ચાલુ છે બા. હવે મારા કપડાનો વારો છે. એક થેલો એમનો ભરાઈ ગયો છે, બીજો હવે મારો ભરવાનો છે. જોઈએ હવે ગાડીમાં કેટલોક સામાન આવશે. વાગી ગયા છે રાતના 11:30. વિચારો ક્યારે સુસું, ક્યારે જાસું. ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઘણું બેસી ગયું છે. જોઈએ હવે કાલની જર્નીમાં શું, કેવી તબિયત રહે છે. વિડીયો જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જય ભારત.